કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગુજરાતી. કહું અગાઉના પિરિયડ દરમિયાન આપણે પાઠ ત્રણ સુધી આપણે જોયું. આજે આપણે જોઈશું પાઠ બે ભાગ ચાર તેને તે ઉગશે એનો ભાગ ચાર. અગાઉનું ભાગ ત્રણ સુધી આપેલ લેસન તમે કરેલ હશે, આજે શું લેસન મળશે એનું તમે ધ્યાન રાખજો. ચલો આગળની પ્રવૃત્તિ જોઈએ. શબ્દ શોધો, વાક્ય બનાવો. શબ્દનો અર્થ જાણવા લગભગ સરખા જુઓ, એટલે કે આ એક બે એવી રીતે 20 અંક સુધી આપેલું છે. 1 થી 20 સુધી અંક આપેલ છે ઉપર અને નીચે આડા અવળા મૂળાક્ષરો આપેલા છે. હવે એ મૂળાક્ષરો, આ બધા નીચે આપેલા છે મૂળાક્ષરો, એમાંથી આપણે જોઈન્ટ કરવાનો. અહીં આપેલા છે અંકો, એટલે કે 9 નંબરનો, 10 નંબરનો, 2 નંબરનો, 4 નંબર, એ રીતે અંકો ભેગા કરીને તો આપણે અહીં અંકો લઈ અને એની મદદથી આપણે શબ્દ બનાવવાના છે. ચલો આપણે 9 અને 10 લઈએ તો કલ, પછી કદાચ 7 8 9 10 લઈએ તો સાયકલ, એ રીતે જો શબ્દો બને છે ને. પછી 13 14 15ના લીધે તો ચરણ, 17 18 લઈએ તો ગીત. એ જ રીતે આપણે અહીં આપેલા અંકોની મદદથી શબ્દ બનાવવાના છે. તો બહુ મજા આવે એવી ગેમ છે ને, રમત છે ને. તો ચલો જોઈએ. પહેલું શું કીધું છે, 9 ઉપર કયો અક્ષર છે, ક, તો મેં અહીં ક લખ્યો. પછી માગ્યો છે 10 ઉપર શું છે, લ, 10 નંબર ઉપર શું છે, લ. પછી 14, હવે 14માં શું છે, હ, ર, તો મેં અહીં લખ્યું ર. અને 2 નંબર ઉપર વ, અહીં લખ્યું વ, તો શું થયું, ક લ ર વ. તો આ જ રીતે પરીક્ષા દરમિયાન પૂછાય, જે અંક પૂછાય કે હા ભાઈ આ અંક બનાવવાના છે, આ અંક બનાવવાના છે કે શબ્દ બનાવવાના હોય, તો એ રીતે આપણે બનાવીશું. ગમે તે શબ્દ પૂછાયો હોય કે અંક પૂછાયો હોય તો આપણે બનાવવાના. પછી બીજું શું છે, 13માં, હવે 13માં શું છે, ચ. પછી શું કીધું છે, 15માં, તો 15ના અંક નીચે શું છે, અણ. 13 અને 14 ભેગું કરીને શું થયું, ચણ, ચ અને અણ શબ્દ ભેગું થાય તો શું બને, ચ અણ. પછી શું છે, 9 ઉપર શું છે, ક, 9 ઉપર શું છે, ક. પછી 10 ઉપર લ, ક લ. પછી 17માં ઉપર શું છે, ગી, તો શું બન્યું, ક લ ગી, લખ્યું મેં અહીં ક લ ગી. 9 10 અને 17માં ક લ ગી, ધ્યાન રાખ્યું ને, સરસ છે ને, કલગી બોલાયું ને. પછી આગળ શું છે, 11માં, હવે 11માં કયું છે શબ્દ, પો, તો મેં અહીં લખ્યું પો. પછી 14, તો 14માં શું છે, ર, તો અહીં લખો ર. 7 7માં શું છે, સા, અહીં લખ્યું સા. અને 8માં શું છે, ય, તો અહીં લખ્યું ય, પો ર સા ય. 11 14 7 અને 8ના જે નીચે અક્ષર આપેલા છે એમાંથી શું બન્યું, પો ર સા ય, પડી ખબર. હવે આગળ જોઈએ 5મો નંબર, પહેલાનો શું છે, રા, અહીં લખ્યું રા. હવે ત્રીજો, તો ત્રીજામાં શું છે, જી, જી. 4થો, ની, અહીં લખ્યું ની. 5મો, રે, રે. પછી કયો અક્ષર કીધો, 6ઠો, તો ડ, તો રાજી ની રે ડ, રાજીની રેડ. એ રીતે પરીક્ષામાં આ રીતે પૂછાયા હોય, ઉપર અંકો નીચે આડાવરા મૂળાક્ષરો પૂછાયા હોય 12 અક્ષરીના, તો આપણે એ રીતે શબ્દો બનાવી શકીએ છીએ. તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં આ રીતે લખી અને તમે એમ કહો કે ચલો ભાઈ 5મામાં શું છે, આ 9મામાં શું છે, એ રીતે તમે એમ બોલીને પણ અક્ષરો બનાવી શકો, શબ્દો બનાવી શકો છો. આ એક સરસ મજાની રમત જેવું છે, હે ને, મજા આવીને આમ.
ચલો આપણે કોઈક શબ્દ બનાવીશું. બોલો, તમે બનાવશો ને ઘરે? હા, બનાવવાનો અને મજા લેવાની. જો હું 19 અને 20 લઉં તો ઘાય, 17-18 લઈએ તો ગીત. એ રીતે ગમે તે શબ્દ લઈ શકાય છે. 7, 8, 9, 10 ભેગા કરીએ તો સા ય ક લ થયું ને. 5 અને 6 ભેગા કરીએ તો રે ડ. એ રીતે થાય કે નહીં? એમ પણ થાય કે 9 અને આડાવડા પણ લઈ શકાય. 9 પછી 7 લઈએ, 5 લઈએ, એ રીતે આડાવડા પણ લઈ શકાય છે. એટલે તમે શાંતિથી તમારા ફ્રેન્ડ જોડે રમજો અને મજા કરજો. હવે આપણે એનું લેસન કરીશું. હવે આગળ જોઈએ શું આવ્યું. પાછું ગીતડું આવ્યું ભાઈ, ગીતડું આવ્યું. ચલો ગીત આવી ગયા, વારંવાર ગીત ગાઈશું. ચાલ આપણે ફરવા જઈએ. ચલો ગાવું છે, હમણાંથી ગાયા નથી તો આપણે ચલો ગીત ગઈએ. ચાલ આપણે ફરવા જઈએ. સરસ મજાનું ગીત છે, પાઠ શરૂ થાય છે એમાં જ આવે છે, ચાલ આપણે ફરવા જઈએ. ચલો તો એક વખત ગાઈ લઈએ, હમણાંથી ગાયા નથી તો. ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ. ચલો ફરવા જઈએ છીએ તો કોને કોને મળીશું? ઝાડ અને પહાડને. મેં કવિ કાવ્ય પંક્તિ સમજાવી હતી ને, તમે મારી જોડે જોડે ગાજો. ચાલ આપણે ફરવા જઈએ, હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ. ચાલ આપણે રમ ફરવા જઈએ, આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, હામ ભરીને તરવા જઈએ. ચાલ આપણે ફરવા જઈએ. મજા આવીને ગીત ગાવાની? તો એ જ રીતે તમે જ્યારે તમારા ફ્રેન્ડ સર્કલ બેઠા હોય ત્યારે આ ગીત પણ ગાજો, અને ઘરે બેઠા છો અત્યારે તો આ ગીતનું પઠન પણ કરજો. ચાલ આપણે ફરવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ. મને તો બહુ જ ગમી, હું તો વારંવાર ગાઈશ. ફરવા જવાની કોને ન મજા આવે? એ જ રીતે દરેક પાઠમાં સરસ સરસ નાની નાની કાવ્ય પંક્તિઓ આપેલી છે. આગળ આપણે જોઈ પાઠ 1માં ખિસ્સામાં પહેલવાન એમાંય હતી, આમાં બી છે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. મજા પડે તેવા પ્રશ્ન બનાવો. લો હવે આપણે મજા કરવાના છે એવા પ્રશ્નો બનાવવાના છે. વર્ગમાં રજૂ કરો. અત્યારે તો આપણી સ્કૂલ બંધ છે એટલે મમ્મી પપ્પા આગળ રજૂ કરીશજો. ખૂબ મજા પડે તેવા પ્રશ્નો નોટિસ બોર્ડ પર મૂકો. લો હવે એક ઉદાહરણ આપેલું છે. ઘંટને જોરથી વગાડવામાં આવે છે. ઘંટડી છે, અહીં સ્કૂલમાં હોય છે ને આપણો ઘંટ, એને જોરથી વગાડવામાં આવે છે. તો આપણે આ જવાબ છે એના લગતા સરસ મજાના બે હસી રમૂજીવાળા બે સવાલ બનાવવાના છે. તો એક પ્રશ્ન બનાવ્યો છે. ઉદાહરણમાં જુઓ તો, એ બિચારો બહેરો નહીં થઈ જાય કે ઘંટ વગાડ વગાડ કરીએ તો ઘંટના અવાજથી એ બહેરો થઈ જશે? પછી એણે શું ખોટું કર્યું છે એટલે રોજ માર ખાવો પડે છે? લો ઘંટ વાગે એટલે કે એણે શું એવું કંઈક કર્યું છે, દંડ કર્યો છે કંઈ, તો એને રોજ રોજ એ ઘંટિંગ ટિંગ કરીને માર ખાવો પડે છે. તો ચલો હવે બીજો નંબર છે, હવે આપણે બનાવવાના છે એ ઉદાહરણ હતું. બીજા નંબરમાં શું છે? સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે. હવે આ તો જવાબ છે, તો આપણે એને લગતા બે રમૂજી પ્રશ્ન બનાવવા પડશે. શું બનાવીશું રમૂજી, જેને કારણે આપણને નવાઈ પણ લાગે? તો અહીં મેં એક બનાવ્યું છે, ગંદા કપડાં સાબુથી ધોવાઈ નહીં જાય. લો સાબુ ઘસે અને ગંદા કપડાં નવાઈ જશે, પછી ગંદા કપડાંને ધોવાથી તેને શરદી નહીં થઈ જાય. લો કપડાંને શરદી થાય રોજ રોજ ધોઈએ તો, અને રોજ સાબુથી સાફ કરીએ તો એ પછી ધોઈ ધોઈને પતલા એટલે કે એ થઈ જશે, પાછી એને શરદી થઈ જશે. એ રીતનો પ્રશ્ન કર્યો આપણે. હવે બમાં જોઈએ. અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે, એ તો આપણને ખબર છે. અંધારું થાય એટલે આપણે તો લાઇટ કરીએ છીએ, એ રીતે એનો ચલો રમૂજી પ્રશ્ન એક જોઈએ. દીવો કરવાથી અંધારાને ખોટું તો નહીં લાગે ને? કે હા અંધારુંથી એટલે દીવો કર્યો ને, એવું એ બિચારા અંધારાને આપણા લીધે એને ખોટું તો નહીં લાગે? બીજો પ્રશ્ન કર્યો છે, અંધારામાં કેમ દીવો પ્રગટાવવામાં આવે છે? લો કેમ અંધારામાં દીવો પ્રગટાવવામાં આવે છે? અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે. આ બે સવાલ છે.
અને એનો અહીં ઉપર આપેલ જવાબ છે. તમારે જે રીતે આ રીતે ન બનાવવાય બીજા રીતે પણ બનાવી શકો છો. હવે કહો, મીઠાનો સ્વાદ ખારો કેમ હોય છે? આ તો બધાને ખબર છે, મીઠું ખારું ખારું લાગે. કેવું લાગે? ખારું ખારું. તો એક પ્રશ્ન બનાવે છે, મીઠાનો સ્વાદ ખારો કેમ હોય છે? લો, એને મીઠાનો સ્વાદ ખારો જ કેમ હોય છે? હવે બીજો પ્રશ્ન, મીઠાનો સ્વાદ ખારો, તેમાં મીઠાનો શું વાંક છે? વાત સાચી જ છે ને, એમાં મીઠા બિચારાનો શું વાંક? તે મીઠાનો સ્વાદ ખારો છે તો એનું કંઈ વાંક હોય નહીં. આ જ રીતે આપણે ત્રણ અહીં રમૂજી પ્રશ્ન બનાવ્યા. પરીક્ષા દરમિયાન પૂછાય તો તમે એ રીતે બનાવજો. મજા આવીને આ પ્રવૃત્તિ કરવામાં, ઉપરની પ્રવૃત્તિઓ કરી એમાં પણ ખૂબ મજા આવી. આ રીતે આપણે દરેક પ્રવૃત્તિમાં મજા આવે છે, હે ને વિદ્યાર્થી મિત્રો? અને ભણવાની પણ ખૂબ મજા આવે છે, સાથે સાથે લેસન કરવાની પણ. હું તમને વારંવાર કહું છું કે લેસન કરતા રહેજો, કરતા રહેજો. શાળા ખુલશે તો તમારે અવશ્ય ચોક્કસથી એ નોટ અને જે બનાવી હોય જે તે વિષયના ચોપડા કે બધા તમારે શિક્ષક શ્રી પાસે સહી કરાવવા પડશે. માટે રોજનું રોજ લેસન કરતા રહેવું. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. હવે શું છે આગળની પ્રવૃત્તિ? રમૂજી. હવે આ શું છે? તમારી કોણીને જીભ અડકાવવાનો પ્રયત્ન કરો. લો, અડે ના. અહીં ચર્ચામાં આપણે ફ્રેન્ડ સર્કલમાં બેસીને સવાલ જવાબ કરવાના છે. જૂથમાં બેસીને પ્રશ્નોના જવાબની ચર્ચા કરો ને લખો. પરીક્ષા લખતી નથી એટલે મેં લખેલ નથી, એટલે તમારે જો તમારા ફ્રેન્ડ સર્કલમાં બેસી અને વાતો કરવાની છે. જીભ કોણી સુધી કેમ અડતી નથી? લો, હવે એવો કોણી સુધી અડતી નથી એ કેવી રીતના કહ્યું છું આપણે? કેમ? કદાચ આપણી ગરદન એટલે કે આપણું ગળું, મોં કોણી સુધી પહોંચતું નહીં હોય, એ બેનું અંતર વધારે એટલે કે લંબાઈ વધારે હશે, એવું પણ બને. બીજો પ્રશ્ન શું કીધું છે? ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી કેવી વાતચીત થતી હશે? લો, ઝાડ અને પક્ષીઓ શું શું વાતો કરતા એ આપણને શું ખબર? પૂછતા હોય કે હા, આખો દિવસ એમ કે પક્ષીઓ કે આજે તે સરસ મજાનું ચણ મળ્યું, આખો દિવસ ફરી ફરીને થાક્યા છીએ, હવે તમે અમને સુવા દો. ઝાડના પાંદડા હલાવતા નહીં એવી પણ વાતચીત કરતા હોય. અથવા ઝાડે એમ કહેતો હોય, તમે થાક્યા છો, શાંતિથી નિરાતથી હું ઠંડો ઠંડો પવન નાખું, તમે સૂઈ જાઓ. વાદળની શરદી કેમ ન થાય? હવે વાદળમાં તો પાણી ભરેલું જ હોય તો એમને શરદી થાય નહીં, પણ આપણે સહેજ ઠંડા પાણીથી નાહીએ તો આપણને કેવી સરસ મજાની શરદી થઈ જાય છે, અવાજ બેસી જાય, હે ને? આગળનો શું પ્રશ્ન છે? સાબુ કેમ ગંદો ન થાય? લો, સાબુ કેમ ગંદો ન થાય? કેમ? સાબુ એ સ્વચ્છ આપણા શરીરને ચોખ્ખું રાખે છે, તો પછી એ ગંદો થાય, પોતે પણ ચોખ્ખો રહે અને આપણને પણ ચોખ્ખો કરે. આગળનું શું છે? તમને આવા કોઈ પ્રશ્ન થાય છે? કોઈ પણ ત્રણ પ્રશ્ન લખો. આવા કોઈ તમને પ્રશ્ન થતા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં બેસીને ચર્ચા કરવાની. આ પ્રશ્નો તમને આવી રીતે, જીભ કોણીને સુધી કેમ અડતી નથી, ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી વાતચીત થતી હશે, આવો તમને કોઈ પ્રશ્ન થતો હોય તો લખવાનો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં બેસીને વાતો કરવાની. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. ગાવાની મજા પડે તેવી રીતે પંક્તિઓ ગોઠવીને ગાઓ. ગાવાની મજા પડે એ રીતે આપણે પંક્તિઓ ગોઠવવાની છે. અહીં આડી અવળી પંક્તિ આપેલ છે, અહીં આડી અવળી પંક્તિ આપેલ છે, તો આપણે એ પંક્તિને વ્યવસ્થિત ગોઠવવાની છે. ચલો, પહેલી શું છે? કૂકડો વહેલો વહેલો જાગે. તો કૂકડો વહેલો વહેલો જાગે, સરસ મજાનું થયું ને વ્યવસ્થિત. ચિંટુ ઝટપટ જાગી જાય, જગતને જગાડવા એ તો બાઘે. અહીં એક કવિતા આપેલી છે ને આપણે અહીં બનાવી છે, જગતને જગાડવા એ તો બાઘે, કૂકડો ગીત મજાનું ગાય. અહીં આડાઆવળી પંક્તિઓ છે, આપણે અહીં સરસ મજાની ગોઠવી છે. ચલો, મેં તો ગોઠવી છે, જુઓ તો પહેલી શું પંક્તિ ગોઠવી મેં? કૂકડો વહેલો વહેલો જાગે, આ આડી અવળી છે, અહીં મેં વ્યવસ્થિત રીતે જ ગોઠવી છે. એ જ પંક્તિઓ છે, બીજી કોઈ પંક્તિ નથી, એ જ ચાર કવિતાની પંક્તિઓ છે, ચાર લીટી છે અહીં લખેલ છે, બીજી છે નહીં. જગતને જગાડવા એ તો બાગે, અહીં આડો અવળી પંક્તિઓ છે, જગતને જગાડવા એ તો બાગે એટલે કે સવારે કૂકડો બોલે છે ને, એને કૂકડાનું મધુર અવાજ એને બાગે કહેવાય એટલે કે ઉઠાડે છે બધાને. ચિંટુ ચટપટ જાગી જાય, ચિંટુ છે એ ફટાફટ જાગી જાય.
કુકડો ગીત મજાનું ગાય, કુકડો ગીત સરસ મજાનું ગાય. સવારના પોળમાં રોજ એટલે દરરોજ કુકડો બોલે છે. હવે આગળનો ફકરો જોઈએ. મજા આવીને ગીત ગાવામાં આગળના પ્રશ્નો એ ફ્રેન્ડ સર્કલમાં સોલ્વ કર્યા. અહીં આ ગીત ગાવાની મજા આવી. હવે શું છે આગળની પ્રવૃત્તિમાં કેવી મજા લઈશું, ચલો આગળ જોઈએ. બંને ફકરાના લખાણમાં શું તફાવત છે તે લખો. આ બે ફકરા આપેલા છે, અ અને બ, એ બેના ફકરા છે. એમાં શું અલગ અલગ પડ્યું છે એ અહીં પ્રશ્ન પૂછે છે, એના જવાબમાં આપણે લખીશું. ચલો શું છે, અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. સારું જ કહેવાય ને. અનિરુદ્ધના દોસ્તો ભદ્રેશને જીવ જંતુનો ડર લાગે છે. અનિરુદ્ધનો દોસ્ત છે ભદ્રેશ. કોણ? ભદ્રેશ. તેને જીવજંતુનો ડર લાગે છે. અનિરુદ્ધને તો ખૂબ ગમે છે, જ્યારે ભદ્રેશને એના ફ્રેન્ડને બહુ ડર લાગે છે. ભદ્રેશ કહે, ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો, ભદ્રેશ કહે છે કે મને જીવજંતુ કરડી જશે તો. અનિરુદ્ધ કહે, જીવજંતુ તો કેટલા નાના નાના હોય છે, નાના હોય છે ને, મચ્છરને બધું કરડે જ ને. જીવજંતુ તો કરડે, નાની કીડીએ આપણને કરડી જાય, મચ્છરે નાનું છે તો પણ કરડી જાય છે. જીવજંતુઓને ભદ્રેશે અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો, અરે એને શું કે એક પકડી અને એક ડબ્બીમાં મૂક અને પછી જો, આપણે આવું ન કરાય, એનો જીવ જતો રહે, એને ઈજા પહોંચે, આપણે આવું કરાય નહીં. પણ આ તો એક કાવ્ય પંક્તિ એટલે અહીં ફકરો આપેલ છે. ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે. પછી શું કહે છે કે ભદ્રેશ તને બધા જીવજંતુ ગમી જશે. હવે આ જ ફકરો અહીં આપેલ છે, પરંતુ અહીં શું અલગ છે એ હું તમને કહીશ સાથે સાથે. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે, તેના શું છે, અહીં અનિરુદ્ધની જગ્યાએ તેના થઈ ગયું, સર્વનામ કહેવાય. એને શું કહેવાય? તેના, એ સર્વનામ કહેવાય. તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે. કોનાથી? જીવજંતુઓથી ડર લાગે. પછી શું છે, તે કહે. કોણ કહે? ભદ્રેશ કહે, મને તે કરડી જાય તો. મને તે એટલે કે ભદ્રેશ, જીવજંતુ કરડી જાય તો. અનિરુદ્ધ કહે, તે તો કેટલા નાના નાના હોય. આ છે ને, જીવજંતુ તો કેટલા નાના નાના હોય, તો અહીં જીવજંતુને બદલે તે, જીવજંતુને બદલે તે વપરાયું છે. તે કરડી જાય તો. પછી આગળ શું છે, એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો. જીવજંતુઓ ભદ્રેશ અને અનિરુદ્ધની, ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો. એનું શું છે, એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો. પછી શું છે, તને તે બધા ગમી જશે. ભદ્રેશને જીવજંતુ બધા, ભદ્રેશ અને જીવજંતુ એના સિવાય બાકીનું એમના એમ છે, ભદ્રેશને તને અને તે બધા ગમી જશે. અહીં આ ફકરો આપેલ છે એમાં નામ લખેલ છે, અને આ ફકરો આપેલ છે એમાં નામની જગ્યાએ શબ્દ, સર્વનામ, નામની જગ્યાએ બીજો શબ્દ એટલે કે સર્વનામ. હું, તમે, મને, તે, તેમને, એ બધા સર્વનામ વાપરેલ છે. એમ કહીએ કે મને ડર લાગે છે આનાથી, આપણે એમ કહીએ કે પોતાનું નામ દઈને એમ કહીએ કે રાજને ડર લાગે છે, પોતાનું નામ દઈને આપણે બોલીએ ના મને ડર લાગે છે, તો મને એ શું થયું? સર્વનામ. તે ગયો તો તે એ શું થયું? સર્વનામ. એટલે સર્વનામ તો ખબર પડી, મને, તે, તેમને, નામના બદલે વપરાતા શબ્દને. શું? નામના બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવામાં આવે છે. વારંવાર એક વાક્યમાં બે નામનો ઉપયોગ થાય. રામ રમે છે, રામ પડી ગયો, એવું વપરા, એવું બે વખત બોલાય ના, એમ બોલાય રામ રમે છે, તે પડી ગયો. એ રીતે રામ આગળ વાક્ય શરૂ થતાં રામ વાપર્યું અને વાક્ય વચ્ચે તે શબ્દ વાપર્યો, તો તે એ નામની બદલે વપરાતો શબ્દ એટલે કે સર્વનામ છે. હવે ચલો આગળ જોઈએ પ્રશ્ન. આ બે ફકરાને લગતા પ્રશ્ન આપેલા છે, તો ચલો જોઈએ. અ સારો લાગ્યો કે બ? મને તો બ સરળતાથી સમજે. અમાં તો વારંવાર એકના એક નામ આવે એટલે કન્ફ્યુઝ થઈ જાય. ભદ્રેશ કહે, ભદ્રેશને તો જીવજંતુ કરડી જાય. હાલો, ભદ્રેશ પોતે પોતાને જ કહે છે કે મને તો જીવજંતુ કરડી જાય, અને એમ કીધું ભદ્રેશ મને તો જીવજંતુ કરડી જાય, તેની ડર લાગે.
તો મને તો બ ફકરો સારો અને સરળતાથી સમજી શકાય તેવો લાગ્યો. પછી બીજું શું છે, પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવ્યું છે, કેટલી વખત આપ્યું, ચલો મને ગણવા દો તો તમે પણ ગણજો, હો ભૂલ ન થાય, મારી ભૂલ થાય તો તમે સુધારજો. કેટલી વખત છે જો, આ એક વખત, આ બે વખત, આ ત્રણ વખત અને ચાર વખત છે ને, બરાબર ને? ચાર ખાલી પહેલા ફકરામાં કીધું છે, આ ફકરો જોવાનો નથી. એક, બે, ત્રણ અને ચાર, અરે ચાર વખત છે તો અહીં લખીશું જવાબમાં ચાર વખત. પછી બીજા ફકરામાં આપેલા નામનો બદલે કયા કયા શબ્દો વપરાય છે. નામ અહીં આપેલું છે ભદ્રેશ, અનિરુદ્ધ, તેના બદલે જો તેનો, તેમનો, મને, તે, તો, તે, પછી એમને, તું, તે, તને, આ બધા નામના બદલે વપરાયેલ સમાનાર્થી શબ્દો છે. નામના બદલે વપરાયેલ સમાનાર્થી શબ્દ છે. હવે આ જીવજંતુઓ માટે શું વપરાયું છે શબ્દ, સમાનાર્થી શબ્દ, ચલો જોઈએ. જીવજંતુ તો તેમનો, પછી અનિરુદ્ધ તેના, ભદ્રેશ તે, ભદ્રેશ માટે વપરાય તો નહીં, એ રીતે અહીં આપેલ છે સર્વનામ. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઇનામ અને સર્વનામ લો, બે ફ્રેન્ડ બનાય, બોલો ઇનામ અને સર્વનામને, તેમની વાતચીત જોડીમાં બેસીને વાંચો. હવે તમારા ફ્રેન્ડને કહો કે તું એક ઇનામ બનને, હું સર્વનામ બનું, અને એ બેની વાતચીત, જે સર્વનામ બોલે તો એ સર્વનામે બોલવાનું, જે ઇનામ બોલે ઇનામે બોલવાનું. તે પછી એક જોડીદાર સર્વનામ બને. હવે એક ફ્રેન્ડને સર્વનામ બનાવો અને બીજાને ઇનામ, એમ સંવાદ ભજવો, એટલે કે આ રીતે નાટક ભજવો. બે ફ્રેન્ડ બેઠા હોય એને એમ કહે તું ઇનામ બન કાં તો હું ઇનામ બનું, સર્વનામ બન, અલગ અલગ બંને બનવાનું, અને પછી જેને જે પંક્તિ આવતી હોય સર્વનામે સર્વનામની વાક્ય બોલવાનું, ઇનામે ઇનામના વાક્ય બોલવાનું. તો સર્વનામે ચલો શું વાક્ય બોલ્યું છે, તે આવે પછી આપણે ત્યાં જઈશું, એટલે એમનો કોઈ ફ્રેન્ડ હશે એ આવે એટલે આપણે પછી ત્યાં જઈશું. ઇનામ, શ્યામ આવે પછી તું અને હું મેદાનમાં જઈશું. એમ જો આને અહીં સર્વનામે શું કહ્યું છે કે તે આવે ત્યારે, આપણને તો એમાં તો એનો કોઈ ફ્રેન્ડ હશે, પણ ઇનામે તો શ્યામ આવે તો આ પંક્તિમાં આપણને તો ઓછી ખબર પડી, આમાં બધા તે આવે, તે, આપણે, ત્યાં, એ બધા નામની બદલે વપરાયેલા છે, સર્વનામો છે. જ્યારે ઇનામે શું કીધું, શ્યામ આવે પછી તું અને હું, આપણેમાં તું અને હું આપણે ત્રણેય જણા સાથે મેદાનમાં જઈશું. એમ સર્વનામના વાક્ય આપણને થોડા કાઠા લાગ્યા અને ઇનામના વાક્ય આપણને સહેલા લાગે છે. સર્વનામ, હવે જુઓ કયું અઘરું વાક્ય બોલે છે, આપણે એનું સોલ્વ કરવું પડશે. હા, ત્યાં જઈને તેઓની સાથે તે રમીશું. લો હવે શું રમીશું ત્યાં જઈને. ઇનામ, મેદાનમાં જઈને વિક્ટર, હલપાર, રાફિક સાથે ખોખો રમીશું, બરાબર ને? જો અહીંયા ત્યાં જઈને તેઓની સાથે તે રમીશું. તેઓ કોણ? તો એમના ફ્રેન્ડ ત્રણ, તે એટલે ખોખો, ખબર પડી ને? હવે સર્વનામ કાચું કયું વાક્ય બોલે છે, ચલો જોઈએ. જો તેઓ આવશે તો તેઓને પણ રમતમાં જોડી દઈશું. પાછા કોણ આવશે, કોઈ રમતમાં જોડીશું? ઇનામ બોલે જો ડાયના, સોનલ અને મિત્તલ તેઓ આવશે તો તેઓને, પાછું ડાયના, સોનલ અને મિત્તલને પણ રમતમાં જોડી દઈશું. એમ એવા વાક્ય બોલે છે સર્વનામ. ઇનામ એને સંભાળી લે છે સારી રીતે. સર્વનામ, હા પછી ત્યાં આપણે ભેગા મળીને તે રમીશું. હવે બોલો, હવે આનો જવાબ ઇનામ. હા પછી ત્યાં, એટલે કે હા પછી મેદાનમાં આપણે કોણ? વિક્ટર, હલપાર, રાફિક, ડાયના, સોનલ અને મિત્તલ, હું અને તું ભેગા મળીને ખોખો રમીશું. કઈ રમત રમવાની છે? ખોખો રમીશું. હવે આગળની જોઈએ. ઘાટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો. ચલો ક્રમ વાક્ય, કોઈને, કોઈ પણ માટેનો શબ્દ, તમે મૂકેલ શબ્દ, જે તમને નામ ગમતા હોય. એક નંબર, સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો. તેનો અહીં આપેલ છે, એની જગ્યાએ પંકજ. સાંજે મેં ટીવી પર પંકજનો ફોટો જોયો. હવે અમે આજે મેં તેમાં મસાલો નાખી ખાધું. તેમાં, હવે શેમાં મસાલો નાખ્યો? શાકમાં. આજે મેં શાકમાં મસાલો નાખી ખાધું. પછી ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો હતો. હવે કોઈ પણ શબ્દ આવે એટલે ગઈકાલ, અહીં ડાર્ક કરેલા છે ને એ જ અહીં શબ્દ લખે છે, એની બદલે આપણે નામ લખવાના કે જે લખવું હોય.
આજે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો હતો. હવે ચોથું છે, આ દફતર તેનું છે, તેનું એની જગ્યાએ પંકજનું લખીશું. આ દફતર પંકજનું છે, વ્યવસ્થિત લાગ્યું. આ દફતર તેનું છે, કોનું છે ખબર નહીં, પંકજનું. તો એ પંકજ નામ લખ્યું, તમારે જે નામ લખવું હોય ચાલે. હો પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય, આ તેનાથી આપણે કાઢી અને એની જગ્યાએ શું લખવાનું, પંકજથી. પગે વાગ્યું હોવાથી પંકજથી નહીં દોડાય. આ મેં અહીં શબ્દ લખ્યા છે એ અહીં ઘાટા કરેલા શબ્દો છે, એમાં મૂકીએ તો વાક્ય સરસ રીતે અને યોગ્ય રીતે વાક્ય બને, યોગ્ય અને વ્યવસ્થિત રીતે વાક્ય બને. તો અહીં તમને મજા આવીને આજની દરેક પ્રવૃત્તિઓ બહુ સરસ અને મજા પડે તેવી હતી. આપણે ગીત ગાયા ને ચાલ ફરવા જઈએ. તો આજે અહીં આ ભાગ 3 પૂરો થાય છે, તો આપણે એનું લેસન મેળવી લઈએ. આજે આ ભાગ પૂરો થાય છે, આપણે એનું લેસન મેળવીએ. અગાઉના પિરિયડો દરમિયાન તમે ભાગ 4 પૂરો થયો, તો અગાઉના પિરિયડ દરમિયાન આપણે દરેકમાં ભાગ 3 સુધી લેસન કર્યું છે. ભાગ 3 સુધી લેસન તો દરેકે કર્યું જ છે. તો આજે આજનું લેસન મેળવી લઈએ. આજના લેસનમાં લખીશું, શબ્દ શોધો, આ રીતે દોરીશું અને એના 5 વાક્ય લખીશું. પછી ગીતડું ગાઈશું, એ આપણે કરવું નથી, ગાઈ લીધું બહુ. પછી મજા પડે તેવા પ્રશ્નો બનાવીશું, પ્રશ્ન 1 પ્રશ્ન 2 સરસ સુંદર અક્ષરે, જોડણીની ભૂલ ન થાય તે રીતે લખીશું ભાગ 4માં. પછી તમારી કોણી કે મળતી નથી એ આપણે ચલો કરવું નથી. પછી ગીત ગાવાની મજા પડે તે રીતે આપણે પંક્તિઓ ગોઠવી, પહેલાં આપણે આ લખીશું, પછી નીચે આ લખીશું, પહેલાં ઉપર આ લખીશું અને નીચે આ લખીશું, એટલે વ્યવસ્થિત દેખાય, ગૂંચળો થાય નહીં. પછી બંને ફકરા લખીશું, પહેલાં એક ફકરો લખીશું અ કરીને, પછી વચ્ચે બ કરી અને બીજો ફકરો લખીશું, અ અને બ એમ ઉપર નીચે ફકરા લખીશું. પછી એના 1 2 3 સવાલ લખીશું. પછી આ પણ આપેલું છે એ લખીશું. પછી આ ઇનામ અને સર્વનામ, ઇનામ અને સર્વનામ એ આપણે લખવું નથી, એ ખાલી વાતચીત છે, આપણે લખવું નથી. પછી ઘાટા કરેલા શબ્દો એ આ રીતે આપણે ચોકઠું દોરી અને લખીશું, ચોકઠું દોરી અને વ્યવસ્થિત સુંદર અક્ષરે લખીશું. વિદ્યાર્થી વાલા મિત્રો, દરરોજ આપણે લેસન કરીશું, શાળા દરમિયાન ખુલશે ત્યારે તમારે ફરજિયાત કમ્પલસરી તે લેસન બતાવવાનું રહેશે. માટે તમે નિયમિત દરેક વિષયનું દરરોજ આવતું લેસન કરવાનું રહેશે. તો અહીં આપણો આજે ભાગ 4 પાઠ 2નો તેને તે ઉગશે એનો ભાગ 4 પૂરો થાય છે. ભાગ 4 જ્યાં સુધી પાઠ પૂરો ન થાય ત્યાં સુધી બધા ભાગ એક સાથે નીચે એટલે કે નવા પેજે લખવાના નહીં. જ્યાં ચાલતા હોય કે નવો પાઠનું નામ મારવાનું નહીં, ત્યાં નીચે લખતું જ જવાનું છે. નવા પેજે એટલે કે નવો ભાગ એટલે નવો પાઠ એવું કંઈ લખવાનું નહીં. પાઠ 2 કોઈ ભાગ 1 2 3 એમ નહીં કરવાનું, સીધું સળંગ લખતું જવાનું. હવે મળીશું ભાગ 5માં. તો આવજો વિદ્યાર્થી મિત્રો અને વાલીની મદદથી લેસન પૂરું કરજો. મળીશું આગળના પિરિયડમાં.